हेलो फ्रेंड्स, आई एम किरण सोलंकी। हूँ तमने स्टेटिस्टिक्स पेपर 101 में एमसीक्यू स्टेम अने लीफ प्लॉटना पूछाय छे, तो तेना विषयना आजे एक एक्जाम्पल सीखीश। आपने एमसीक्यू में नीचेनी स्टेम अने लीफ प्लॉट परथी अवर्गीकृत माहिती ने विस्तार, मध्यक, बहुलक अने मध्यस्थने अनुक्रमे मळे छे। तो आपने आ रीतेनू स्टेम अने लीफ प्लॉट आपवामां आव्यो छे। एनी चावी 5/2 ने 5.2 वडे दर्शावाय छे, ए रीते कहेवामां आव्यो छे। आ रीतेनी आपणने रकम आपी देवामां आवशे। तो आपणे पहेला शुं करीशुं, तो आ चावीने अनुसार आपणे प्राप्तांको लखी देशुं। तो शुं लखाशे? आने स्टेम कहेवाशे अने आने लीफ प्लॉट कहेवाशे। तो शुं करीशुं? एना प्राप्तांको आपणे लखीए। तो पहेलो प्राप्तांक थशे 5.2, 5.3, 5.5, 5.7, 5.8, 6.2, 6.3, 6.4, 6.4, 6.5, 7.1, 7.1, 7.1, 7.1, 7.1, 8.0, 8.5, 8.5, 8.5, 8.7 અને 8.8। બરાબર? હવે આપણે પહેલા આપણને શું કીધું છે, અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર શોધો। તો વિસ્તાર શોધવા માટેનું સૂત્ર શું આવે છે? વિસ્તાર બરાબર સૌથી મોટો પ્રાપ્તાંક ઓછા સૌથી નાનો પ્રાપ્તાંક। બરાબર? તો સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે? 8.8, એટલે 8.8 લખીશું। અને સૌથી નાનો પ્રાપ્તાંક કયો છે? તમે જોઈ શકો છો 5.2 છે। તો 5.2, હવે આપણે ગણતરી કરી લઈએ। 8.8 ઓછા 5.2, તો કેટલા આન્સર મળે છે? 3.6, એટલે કે વિસ્તાર આર બરાબર આપણને મળી ગયો 3.6। હવે આગાડી જોઈએ તો બીજું શું પૂછ્યું છે આપણને? મધ્યક, મધ્યક પૂછ્યું છે। તો મધ્યકનું સૂત્ર શું આવશે? મધ્યક બરાબર આપણને આ કેવી શ્રેણી બનશે? સાદી શ્રેણી બનશે। તો સાદી શ્રેણી માટે મધ્યકનું સૂત્ર થશે સમેશન એક્સ ભાગ્યા એન। સમેશન એક્સ એટલે કે આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા કુલ પ્રાપ્તાંકો। હવે આપણે આનો સરવાળો કરી લઈએ। બરાબર? આનો સરવાળો કરતા આપણને મળશે 145.8 ભાગ્યા આપણી પાસે કેટલા પ્રાપ્તાંક છે? તો 21। કઈ રીતે ગણી શકાય? તો આ જુઓ, આ 5, 10, 15 અને આમાં એક એક્સ્ટ્રા છે, એટલે આપણે કેટલા થશે? 21 થશે। એટલે 145.8 ભાગ્યા 21 કરીએ તો આપણને કેટલા મળશે? 6.9। એટલે આપણને મધ્યક એક્સ બાર બરાબર કેટલો મળી ગયો? 6.9। હવે આપણને કીધું છે બહુલક, બહુલક બહુલકને આપણે શું કહીએ છીએ કે સૌથી વધુ વખત પુનરાવર્તન પ્રાપ્તો પ્રાપ્તાંક। શું લખીશું આપણે? સૌથી વધુ વખત પુનરાવર્તન પ્રાપ્તો પ્રાપ્તાંક। તમે જોઈ શકો છો સૌથી વધુ વખત પુનરાવર્તન કયો પ્રાપ્તાંક પામે છે? તો 7.1। તો આપણો બહુલક ઝેડ બરાબર શું થશે? 7.1। પછી શું પૂછ્યું છે આપણને? તો તમે જોઈ શકો છો મધ્યસ્થ, તો મધ્યસ્થ માટે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું થશે? તો મધ્યસ્થ બરાબર થશે n+1/2 મો પ્રાપ્તાંક। હવે આપણને એન બરાબર કેટલા મળ્યા છે?
तो 21 वत्ता 1 भाग्या 2 मू प्राप्तांक बराबर એટલે આપણને મળશે 22 ભાગ્યા 2 મૂ પ્રાપ્તાંક બરાબર એટલે 22 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલું મળશે 11 મૂ પ્રાપ્તાંક હવે જે આપણને શ્રેણી મળી છે એમાં આપણે 11 મૂ પ્રાપ્તાંક જોઈશું તો તમે જોઈ શકો છો શ્રેણીમાં ગણી લઈએ 11 મૂ પ્રાપ્તાંક 1 2 3 4 5 6 7 8 9 10 11 तो एम बराबर आपड़ा कितना लखा से 7.1 बराबर।